વિરામ બાદ આગળ વાત કરીએ તો દહેગામ ખાતે કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ખીચડી અને પુલાવ ગરીબોને જમાડવામાં આવ્યો. ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં આવેલ મનોજભાઈ બ્રહ્મભટ્ટન છેલ્લા ઘણા સમયથી વૃદ્ધાશ્રમ અને ગરીબોની સેવા કરવાની પ્રવૃત્તિ તેમના અંતરમાં વારસાગત ચાલી આવી છે અને ગરીબ લોકોને જમાડ્યા પછી જ પોતે જમે છે અને આ સેવાભાવી વ્યક્તિ પુણ્ય અને દાન કરવામાં પોતાની આગવી નામના પ્રાપ્ત કરી છે. દાતાઓ પાસેથી દાન મેળવીને ગરીબોની સેવા કરે છે ત્યારે છેલ્લા 10 દિવસથી એક રિક્ષામાં વગારેલી ખીચડી અને પુલાવ લઈને દહેગામ શહેરમાં આવેલા ઝુંપડપટ્ટી વિસ્તારમાં ગરીબો રહે છે તેમને ખવડાવીને પોતે જમે છે અને કોરોના વાયરસના લીધે હાલમાં 144ની કલમ લાગુ હોવાથી કોઈ બહાર જઈ શકતું નથી તેવા સમયે ગરીબોના ઘરે ઘરે જઈને માનવતાની મહેક પ્રસિદ્ધ કરી છે અને બપોરના સમયે પોતાના સાથીદારો સાથે આ સેવા કરવાની કામગીરી તેમણે શરૂ કરી છે. દહેગામ શહેરમાં આવેલ મનોજભાઈ બ્રહ્મભટ્ટ છેલ્લા ઘણા વર્ષોથી ગરીબોની સેવા કરે છે. વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને છેલ્લા ઘણા સમયથી સેવા આપી રહ્યા છે અને કોરોના વાયરસના લીધે લોકો બહાર નીકળી શકતા નથી ત્યારે આવા વ્યક્તિ રિક્ષામાં વઘારેલી ખીચડી પુલાવ ભરીને ઝુંપડપટ્ટી વિસ્તારમાં જઈને ઘરે લોકોને જમવાનું પીરસે છે. અગરસિંહ ચૌહાણ, ZSTV દહેગામ.